નમસ્તે મિત્રો, ગામડા માટેની સરકારની મહત્વની યોજના સરકાર લાવી રહી છે, જેનાથી ગામડામાં રહે છે તે લોકો માટે અછે દિન આવશે। હવે ગામડાના મકાન પર પણ સરકાર છે તે લોન આપશે। સરકારની આ કઈ યોજના છે, સરકાર આ યોજનામાં કેવી રીતે કામ કરી રહી છે, તેમજ ગામડાના લોકોને આ યોજનાથી શું ફાયદો થશે, તે તમામ માહિતી તમને આજના વિડીયોમાં આપીશું। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો। મિત્રો, વિડીયોની શરૂઆત કરી પહેલા વિનંતી છે, ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને લાઇક શેર જરૂર કરજો। તો ચાલો મિત્રો, આપણે આજના વિડીયોની શરૂઆત કરી। મિત્રો, વિડીયોને અંત સુધી જોશો તો આ યોજના વિશેની પૂરી માહિતી મળી જશે, તેમજ આ યોજનાથી ગામડાના લોકોને શું ફાયદો થશે, કેવી રીતે એના મકાન ઉપર લોન મળશે, તે તમામ માહિતી તમને આજના વિડીયોમાં મળી જશે। તો ખાસ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે। હવે ગામડાના મકાન પર બેંકમાંથી સરળતાથી મળી જશે લોન, સરકાર લાવી રહી છે ખાસ પ્રકારની યોજના। જો તમારા નામે ગામડામાં મકાન હોય તો તમે તેના આધારે પણ બેંકમાંથી લોન લેવી સરળ બની જશે। તમારા નામે ગામડાની અંદર મકાન હશે તો તે યોજનાના આધારે તમને પણ સરળતાથી બેંકમાંથી લોન મળી શકશે। ગ્રામ પંચાયતના દાયરામાં આવતી આવાસીય સંપત્તિઓનો માલિકી હક આપવાની યોજનામાં ઘણી તેજી આવી છે। આ યોજનાની જાહેરાત તો સરકારે અગાઉથી કરી જ દીધી હતી, પરંતુ આ યોજનાની અંદર જે ગામડાની અંદર સંપત્તિ આવે છે તેનો માલિકોના હક આપવાની યોજના છે તેની અંદર ઘણી તેજી આવી છે। સરકાર એના ઉપર ઝડપથી કામ કરી રહી છે। ઘણા રાજ્યો છે જ્યાં ગામડાના ઘરોમાં ડિજિટલ સર્વે છે તે શરૂ થઈ ગયા છે। પીએમ મોદીએ 24 એપ્રિલના રોજ પંચાયત રાજ દિવસના અવસરે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી હતી, એટલે કે પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલના રોજ આ યોજનાની જે શરૂઆત છે તે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ શરૂઆત કરી હતી। તેનું નામ છે સ્વામિત્વ યોજના। આ દિવસે પીએમએ દેશના સરપંચો છે તેની સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ પણ કર્યો હતો। આ સંવાદ દરમિયાન તેમણે ગામડાની અંદર ડિજિટલ સર્વે અથવા મેપિંગને લઈને પોતાની વાત હતી તે રજૂઆત કરી હતી। એટલે આ દિવસે, જે દિવસે આ યોજનાની શરૂઆત થઈ તે દિવસે દેશભરના સરપંચો સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ કર્યો હતો અને ગામડાની અંદર ડિજિટલ સર્વે થશે અને મેપિંગ થશે તેને લઈને પણ પોતાની વાત છે તેને નરેન્દ્ર મોદીએ રજૂ કરી હતી। પીએમ મોદીએ કહ્યું હતું કે ડ્રોનની મદદથી ગામડાનો ડિજિટલ મેપ તૈયાર કરવામાં આવશે। આ મેપ તૈયાર થઈ ગયા બાદ ઘણા કામ છે તે સરળ બની જશે અને તેનો લાભ છે તે લોકોને પણ મળશે। ગ્રામીણ ભારતનો ડિજિટલ મેપ તૈયાર થઈ ગયા બાદ રેસિડેન્શિયલી પ્રોપર્ટી છે તેના માલિકોને રાજ્ય સરકાર તરફથી સંપત્તિ કાર્ડ મળશે, એટલે આખા ગામ છે તેનું ડ્રોનની મદદથી સર્વે કરવામાં આવશે, ત્યારબાદ ડિજિટલ મેપ તૈયાર કરવામાં આવશે। આ મેપ તૈયાર થઈ જશે એટલે ઘણા બધા લોકો છે તેને લાભ મળશે। ગ્રામીણ ભારતનો આખો ડિજિટલ મેપ બનશે, તેના આધારે જે તે રાજ્ય સરકાર છે તે જે તે સંપત્તિ હશે તેને સંપત્તિ કાર્ડ આપશે। આ સંપત્તિ કાર્ડના આધારે લોકો બેંક પાસેથી સરળતાથી લોન પણ લઈ શકશે। આ ઉપરાંત આ સંપત્તિ છે જે તે જો ટેક્સના દાયરામાં આવશે તો તેને લઈને પણ ઘણો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કેમ કે તમને સંપત્તિ કાર્ડ મળશે તેના આધારે લોન મળશે, તો આ સંપત્તિ છે તે તમારી ટેક્સના દાયરાની અંદર આવશે, તો તેને લઈને પણ આ યોજનાનો ઘણો બધો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સ્વામિત્વ યોજનાની પાયલોટ શરૂઆત છે તે થઈ ગઈ છે। આ યોજના અત્યારે ભારતની અંદર પાયલોટ પ્રોજેક્ટની અંદર શરૂઆત થઈ ગઈ છે। હવે જોઈએ તો ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડ છે આ રાજ્યોની અંદર પ્રારંભિક રીતે શરૂઆત આ યોજનાની કરી દેવામાં આવી છે। કામ થશે એટલે અનુભવ થશે, શું ભૂલો છે તે ધ્યાનમાં આવશે અને જ્યારે તેમાં સુધાર આવશે તો આ યોજના ભારતના દરેક ગામની અંદર લાગુ કરવામાં આવશે। અત્યારે પાયલોટ પ્રોજેક્ટની અંદર આ 6 રાજ્યની અંદર જે આપણે જોયા તેની અંદર શરૂઆત થઈ ગઈ છે, તેના આધારે તે યોજનામાં શું સુધાર કરવાની જરૂર છે તે સરકારના ધ્યાનમાં આવશે અને તે સુધાર કરશે, ત્યારબાદ આ યોજના છે એ ટૂંક સમયની અંદર પૂરા ભારતની અંદર લાગુ કરવામાં આવશે। તેના પરિણામે ગામડામાં જે તમારી પ્રોપર્ટી છે તેનું સંપત્તિ કાર્ડ મળશે, જે તે પ્રોપર્ટી છે તેનો માલિકાના હક મળશે અને સંપત્તિ કાર્ડ મળશે તો સરળતાથી તેના આધારે
તમારા મકાન ઉપર, તમારી સંપત્તિ ઉપર તમને બેંક છે તે લોન પણ આપશે. તો સરકારની ખાસ મહત્વની યોજના સ્વામિત્વ યોજના છે, જેની શરૂઆત પાયલોટ પ્રોજેક્ટના આધારે થઈ ગઈ છે. સરકાર આ યોજના ઉપર ઝડપથી કામ કરી રહી છે. ટૂંક સમયની અંદર આ યોજના છે તે પૂરા ભારતની અંદર લાગુ કરવામાં આવશે. તો મહત્વની યોજના વિશે તમને આજના વિડીયોમાં માહિતી આપી છે. જો આ વિડીયો ગમી હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને શેર કરજો. જય જવાન, જય કિસાન, જય હિન્દ.